सब्सक्राइब करो गुजरात बायोलॉजी नीट प्लस चैनल ने अने क्लिक करो आ बेल बटन पर जेथी आपने मळी शके लेटेस्ट विडियो सौथी पहला अने आ बिल्कुल फ्री छे। हेलो मित्रों, वेलकम टू द गुजरात बायोलॉजी। तमे छो मनीष मेवाड़ा साथे। तो मित्रों फरीथी एक वार आपणे जे चेप्टर भणी रहता चेप्टर नंबर 3 धोरण 12 नो मानव प्रजनन એટલે કે હ્યુમન રિપ્રોડક્શન એની અંદર મિત્રો એક સરસ મજાના નવા ટોપની જે આપણે ચર્ચા કરીશું। તો નવા ટોપની ચર્ચા કરું એના પહેલા મિત્રો હું તમને કહી દઉં, ફરીથી કહું છું મિત્રો, મેં મારી ટેલિગ્રામ ચેનલ ચાલુ કરેલી છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને ક્લિક કરજો જેથી ત્યાં આગળ હું મિત્રો ક્વિઝ દરરોજ 1-2 પ્રશ્નો મૂકું છું નીટના, અથવા હું કોઈ પણ મટીરિયલ બનાવીશ તો ત્યાં મિત્રો હું સેન્ડ કરીશ। એટલે અત્યારે જ પહેલાં ટેલિગ્રામ પર જે લિંક છે એની લિંક ઉપર ક્લિક કરી અને ત્યાં ટેલિગ્રામ ઉપર જોડાઈ જાઓ મિત્રો। ટેલિગ્રામ ના હોય તો મિત્રો ડાઉનલોડ કરી લેજો અને પછી મિત્રો જોડાઈ જજો, 100% તમને ત્યાં સરસ મજાના નીટના પ્રશ્નોની ઘણી બધી માહિતી મળશે। સાથે સાથે મિત્રો મારી જે નવી ચેનલ છે ગુજરાત બાયોલોજી નીટ Q&A એની ઉપર પણ મિત્રો તમે ચેક કરજો, ત્યાં આગળ એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એને પણ ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો। ત્યાં આગળ હું મિત્રો નીટના જે વિદ્યાર્થીઓ છે જે હમણાં 2020માં પરીક્ષા આપવાના છે એમના માટે રિવાઇઝ કોર્સ ચાલુ કર્યો છે, જેથી હું પુનરાવર્તન કરાવું છું, ફટાફટ એક જ લેક્ચરની અંદર એક ચેપ્ટર આખું કવર કરી દેશે। તો મિત્રો હજી 1 મહિનો બાકી છે એમના માટે, તો સરસ મજાનો એક ચાન્સ છે કે ત્યાં આગળ જઈને રિપીટ કરીને નીટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ ત્યાં ભણી શકે છે। તો અત્યારે જ એ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ બટન છે એને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું ત્યાં વિડીયો મૂકું છું તરત જ તમને એની નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો આજના આપણા આ વિડીયોની અંદર આપણે ભણવાનું છે ફલન ભાગ 3। ભાગ 1ની અંદર મિત્રો આપણે ફલન ભણી રહ્યા હતા, એમાં ભાગ 1ની અંદર આપણે શુક્રકોષનું અંડકોષ તરફ દોરાવું એ પ્રક્રિયા ભણ્યા હતા। ભાગ 2ની અંદર મિત્રો બીજું, ત્રીજું અને ચોથું સ્ટેપ એટલે કે મિત્રો ફર્ટિલાઇઝિંગ અને એન્ટી ફર્ટિલાઇઝિંગ વચ્ચે પ્રક્રિયા, રાઈટ, એ ભણ્યા હતા। એના સિવાય મિત્રો સ્પર્મ લાઇસિનનો સ્ત્રાવ કેવી રીતે થાય છે એ તબક્કો ભણ્યા હતા, ગ્રાહકોનું નિર્માણ સુધી આપણે ભણ્યા હતા ફલન ભાગ 2ની અંદર મિત્રો, રાઈટ। તો આટલા સુધી આપણે જોયેલું છે મિત્રો, આગળના વિડીયો જોજો, ના જોયા હોય તો ફલન ભાગ 1 અને ફલન ભાગ 2 એની અંદર આટલા સુધી મેં સમજાવેલું છે। આજે મિત્રો 5મા નંબરનું સ્ટેપ છે અર્ધીકરણ 2ની શરૂઆત, રાઈટ। ગ્રાહકોનું નિર્માણ થયું છે મિત્રો, એટલે કે આ અંડકોષ હતો, અહીંયા હું દોરી દઉં છું, આ અંડકોષ હતો, એ અંડકોષ ઉપર થોડું પટલ આવી રીતે ફૂલેલો ભાગ જે ગ્રાહકોષ, ગ્રાહક કોણ કહેવામાં આવે છે, શુક્રકોષ, ત્યાં આગળ હવે ટચ થવાનું છે મિત્રો, રાઈટ। એને આઇડેન્ટિફિકેશન કરી દીધું છે, ઓળખી લીધો છે અંડકોષને અને ત્યાં આગળ ટચ થવાનું છે। જેવું ટચ થશે એવું તરત જ મિત્રો અર્ધીકરણ 2ની શરૂઆત થઈ જશે। ફરીથી કહું છું, આ જે શુક્રકોષ છે એ આ કોન સાથે ટચ થશે એટલે તરત જ આ કોનના જે આ કોન છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અંડકોષ છે એ અંડકોષનું જે પટલ છે એ કોન બનાવેલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ ગ્રાહી કોન કહીએ છે। એ ગ્રાહી કોનનું પટલ જે છે એ તરત જ ડિસ્ટ્રોય થઈ જશે, તૂટી જશે મિત્રો, અને શુક્રકોષનું શુક્રાગ્રહનું પટલ પણ તૂટી જશે, રાઈટ। અને પછી મિત્રો તરત જ શુક્રકોષ છે એ જોઈન્ટ થઈ ચૂક્યો છે હવે અંડકોષ સાથે અને અંદર મિત્રો થશે અર્ધીકરણ 2ની શરૂઆત। તમને ખબર છે કે અંડકોષ જે એકચ્યુઅલી દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય છે, પહેલાં જ્યાં સુધી શુક્રકોષનું મતલબ ફલન અંડકોષ સાથે ના થાય, રાઈટ, ટચ ના થાય ત્યાં સુધી મિત્રો એ જે કોષ છે એને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ કહીશું, જેની અંદર એકચ્યુઅલી જે અર્ધીકરણ છે અર્ધીકરણ 1 જ થયેલું છે, અર્ધીકરણ 2 એરેસ્ટ થયેલું હોય છે એટલે કે સ્ટોપ થયેલું હોય છે, રાઈટ, પૂર્ણ વિભાજન થયેલું હતું નથી મિત્રો, એટલા માટે એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય છે। પણ જેવો શુક્રકોષ અહીંયા ટચ થાય છે તરત જ મિત્રો શું થાય છે કે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું અર્ધીકરણ 2 જે થાય છે, અર્ધીકરણ 2 થાય છે મિત્રો અને એમાંથી 2 કોષો બને છે, રાઈટ, અર્ધીકરણ 2 થાય છે એટલે કે મિત્રો અંડકોષ બને છે અને દ્વિતીય પૂર્વકાય બને છે મિત્રો, દ્વિતીય ધ્રુવકાય બને છે મિત્રો, યાદ રાખજો। અહીંયા તમે જોઈ શકો છો કે આ અંડકોષ છે દ્વિતીય પૂર્વ અંડકોષ છે અને અર્ધીકરણ 2 અવસ્થા પૂરી કરશે એટલે મિત્રો 2 કોષોનું નિર્માણ થશે, એક કહેવાશે અંડકોષ એ પણ એને છે અને અહીંયા દ્વિતીય ધ્રુવકાય છે એ અવળું નાનું ઉપરની સાઈડ સહેજ ઉપરની સાઈડ આવું દેખાશે, તો દ્વિતીય ધ્રુવકાય પણ એક સેલ છે। કોઈએ મને પ્રશ્ન પૂછ્યો તો સર દ્વિતીય ધ્રુવકાય શું છે, તો આ દ્વિતીય પૂર્વ અંડકોષના વિભાજનથી નિર્માણ પામેલો કોષ છે અને જે વિઘટિત થઈ જશે મિત્રો, યાદ રાખજો। અને આ અંડકોષ છે હવે આને મિત્રો અંડકોષ કહીશું આપણે, હવે આની અંદર બધી જે પ્રક્રિયાઓ થવાની છે, બધી જ યુગ્મન જ બનવાની, બધી જ પ્રક્રિયાઓ આની અંદર થશે। તો મિત્રો અહીંયા અંડકોષનું નિર્માણ થઈ ચૂક્યું છે, કેવી રીતે થાય છે મિત્રો કે દ્વિતીય પૂર્વ અંડકોષ જેવો શુક્રકોષ ટચ થાય છે એવા તરત જ મિત્રો ભાજના અવસ્થાના જે કારકો છે એ કારકો એ ડીએક્ટિવ થઈ જાય છે,
राइट, लेकिन निष्क्रिय थई जाय छे बाजरा अवस्थाना कारको जे जેમને જ્યાં એરેસ્ટ કરેલું હતું એટલે કે સ્ટોપ કરી લીધી પ્રક્રિયા એ હવે નિષ્ક્રિય થઈ જશે કારકો અને હવે સક્રિય કરશે કોને તો ભાજનોત્તર અવસ્થાના કારકોને સક્રિય કરે છે જેથી તરત જ ડિવિઝન ચાલુ થાય મિત્રો રાઈટ છૂટા પડે મતલબ જે રંગસૂત્રો છે એકબીજા દૂર ખેંચા અને મિત્રો તરત જ બે કોષોનું નિર્માણ થશે અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાય તો આ રીતે મિત્રો અંડકોષનું નિર્માણ થઈ ચૂક્યું છે ક્લિયર અહીંયા મિત્રો યાદ રાખજો અહીંયા શુક્રકોષ એટેચ છે અહીંયા શુક્રકોષ એટેચ છે અને તમને ખબર છે કે શુક્રકોષ એનિમલ પોલ થી એક એની જે ધ્રુવ હોય છે એ જગ્યાએથી એનિમલ પોલથી એન્ટર થાય છે રાઈટ તો આપણે આ બધા તબક્કા પાંચમાં સુધી ભણી ચૂક્યા છીએ મિત્રો અર્ધીકરણ ટુ ની શરૂઆત અર્ધીકરણ ટુ પણ પતી ગયું છે અને અંડકોષ સંપૂર્ણ બની ગયો છે હવે મિત્રો છઠ્ઠું સ્ટેપ શું થાય છે તો બાહ્યક પ્રક્રિયા અથવા ફલન પટલનું નિર્માણ હવે મિત્રો ફલન પટલનું નિર્માણ થાય છે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તબક્કો છે મિત્રો ફલન પટલનું નિર્માણ કારણ કે એનું સિગ્નિફિકન્સ છે એનું પણ ઇમ્પોર્ટન્સ છે આપણે જોઈએ તો શું થાય છે હવે તો તમને પહેલાં કહી દઉં મિત્રો કે જે અંડકોષ હોય છે અંડકોષની અંદર આ અંડકોષનું ઉપરનું પટલ છે મિત્રો યાદ રાખજો અંડપટલ છે રાઈટ જોના પેલ્યુસિડા તમને ખબર છે એ તરત જ મિત્રો એના સાથે જ્યારે શુક્રકોષ એટેચ થાય છે તરત જ મિત્રો અર્ધીકરણ ટુ પૂરું થઈ જાય અને અંડકોષ પ્રોપરલી બની ગયો છે અને હવે મિત્રો શું થશે કે અંડકોષ છે રાઈટ એ અંડકોષમાં તમને ખબર છે બે પ્રકારના કોષરસ જોવા મળે છે રાઈટ એક બાહ્યક ભાગમાં જે કોષરસ જોવા મળે છે જેને એક્ઝોપ્લાઝમ કહેવામાં આવે છે જે ડેન્સ હોય છે એટલે કે મિત્રો ઘટ્ટ હોય છે રાઈટ ફરીથી કહું છું આની અંદર જે કોષરસ જોવા મળે છે ઉપરની ભાગમાં સપોઝ આ અંડકોષ છે તો આટલા વિસ્તારની અંદર ઉપરના ભાગમાં જે કોષરસ જોવા મળે છે જેને આપણે શું કહીશું એક્ઝોપ્લાઝમ જે ડેન્સ એટલે કે ઘટ્ટ હશે કેમ ઘટ્ટ હશે કારણ કે એની અંદર બાહ્યક કણિકાઓ મોજૂદ હશે મિત્રો યાદ રાખજો ઇટ્સ વન ટાઈપ ઓફ કેમિકલ તો એવા બાહ્યક કણિકાઓ મોજૂદ હશે બધાના મિત્રો ડિટેલમાં નામ છે પણ ચોપડીમાં આટલું બધું નથી આપ્યું એટલા માટે હું તમને ખાલી એમ જ કહીશ તમારે વધારે યાદ નહીં રાખવું પડે મિત્રો યાદ રાખજો બાહ્યક કણિકાઓ રાઈટ તો બાહ્યક કણિકાઓ એની અંદર આવેલો છે જેના કારણે ઘટ્ટ હોય છે મિત્રો બાહ્યક એટલે કે એક્ઝોપ્લાઝમ રાઈટ અને અંદરની સાઈડ જે કોષરસ હોય છે રાઈટ એને કહીશું આપણે ઉપલાઝમ યાદ રાખજો મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અંદરની સાઈડ જે કોષરસ હોય છે એને આપણે કહીશું ઉપલાઝમ હવે થાય છે શું મિત્રો કે જેવું જે શુક્રકોષ છે એ ટચ થાય છે રાઈટ અંડકોષને ટચ થાય છે એવું તરત જ મિત્રો શું થાય છે કે આ પટલ ઉપરનું પટલ છે એ ઉપરનું પટલ એ કોષરસ સ્તર મતલબ કોષરસથી એક્ઝોપ્લાઝમથી અલગ પડે છે આ રીતે તમે જોઈ શકો વચ્ચે સ્પેસ જોવા મળે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચોપડીની અંદર આકૃતિમાં લખેલું છે આ નામ યાદ રાખજો કે આ સ્પેસ જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો આ સ્પેસ રાઈટ અને આ સ્પેસ જોવા મળે છે એને આપણે કહીશું પરિઅંડપિંડીય અવકાશ મિત્રો યાદ રાખજો પરિઅંડપિંડીય અવકાશ એટલે કે પટલથી જે કોષરસ છે એ અલગ પડી જાય છે અને જે આ પટલ છે રાઈટ એની ઉપર મિત્રો આ ગ્રેન્યુલ્સ મેં તમને કીધી બાહ્યક કણિકાઓ એ બાહ્યક કણિકાઓ છે જોડાઈ જાય છે આ રીતે મિત્રો પટલ સાથે જોડાઈ જાય છે કોષરસમાંથી નીકળી અને પટલ સાથે જોડાઈ જાય છે અને હવે જે આ પટલ બને છે એને આપણે કહીશું ફલન પટલ મિત્રો યાદ રાખજો ફલન પટલ મેં અહીંયા લખ્યું છે બાહ્યક પ્રક્રિયા અથવા ફલન પટલનું નિર્માણ તો હવે આને આપણે ફલન પટલ કહીશું વચ્ચે જે અવકાશ છે એને પરિઅંડપિંડીય અવકાશ કહીશું તો આ ફલન પટલ બનવાનું સિગ્નિફિકન્સ એનું ઇમ્પોર્ટન્સ શું છે મિત્રો કે આ ફલન પટલ ગ્રેન્યુલ્સ હવે અહીંયા જોડાઈ ગઈ છે કેમિકલ અહીંયા પટલ સાથે જોડાઈ ગયા છે જેના કારણે મિત્રો એક પ્રક્રિયા અટકાવાશે કઈ તો પોલિસ્પર્મિયા અટકાવી શકાય છે રોકી શકાય છે પોલિસ્પર્મી એટલે મિત્રો કે ઘણા બધા એક શુક્રકોષ અહીંયા બાઇન્ડ થયો છે અને એમાંથી યુગ્મન જ બનવાનો છે જો મિત્રો આવું ના થાય તો બીજા બધા જે શુક્રકોષો છે તે આગળ પ્રક્રિયા કરી શકે છે એટલે કે બીજા બધા શુક્રકોષો એન્ટર ના થાય ટચ ના થાય મતલબ જોઈન્ટ ના થાય એટલા માટે આ પ્રક્રિયા થાય છે ફલન પટલનું નિર્માણ થાય છે હવે આ ફલન પટલ છે બીજા શુક્રકોષોને ત્યાં એન્ટ્રી આપશે નહીં મિત્રો તો આ પોલિસ્પર્મી અટકાવવાની આ પ્રક્રિયા છે ફલન પટલ બનવું તો આનું સિગ્નિફિકન્સ છે ફલન પટલ એટલા માટે બને છે મિત્રો કે આ ગ્રેન્યુલ ત્યાં જોડાય છે અને બીજા શુક્રકોષોને આવતા અટકાવે છે તો ક્લિયર છે રાઈટ તો પરિઅંડપિંડીય અવકાશ યાદ રાખજો ચોપડીમાં આપેલું છે ફરીથી કહું છું જોના પહેલું સીધાની અંદરની સાઈડની બાજુ એક લેયર આવેલું છે જગ્યા આવેલી છે જેને આપણે શું કહીશું પરિઅંડપિંડીય અવકાશ જે એકચ્યુઅલી શુક્રકોષ એટેચ થયા પછી મિત્રો અવકાશ બને છે ગ્રેન્યુલ્સ દ્વારા તમને કહી દઉં આ મેં ક્લિયરલી તમને અહીંયા સમજાવ્યું હવે મિત્રો છેલ્લો તબક્કો બાકી છે યુગ્મનજનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છેલ્લા તબક્કાની વાત કરીશું તો અહીંયા સુધી તમને બધું જ ક્લિયર હોવું જોઈએ તો જ મિત્રો નેક્સ્ટ તબક્કાની અંદર ખબર પડશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું છે મિત્રો પહેલાં શુક્રકોષ અંડકોષ તરફ જાય છે બીજું ફર્ટિલાઇઝર એન્ટી ફર્ટિલાઇઝર વચ્ચે ડિટેક્શનની પ્રક્રિયા થાય છે ઓળખની પ્રક્રિયા થાય છે સ્પર્મ લાઇસિનનો સ્ત્રાવ થાય છે શુક્રકોષોમાંથી અને આજુબાજુના લેયર તોડે છે અને પછી ગ્રાહીકોષનું નિર્માણ થાય છે અહીંયા અને એ ગ્રહણ કરવા માટે મતલબ એટેચ થવા માટે તૈયાર થાય છે અને પછી એટેચ થઈને અર્ધીકરણ ટુ પૂરું થઈ જાય છે અને પછી મિત્રો
बाह्य कणिकाओ है आ पटल साथ जोड़ाय छे अंडपटल साथ अने फलन पटल तैयार करे छे जेना कारणे बीजा शुक्रकोषो हवे आवशे नहीं अने हवे मित्रों युग्मनजनुं निर्माण थशे बीजा वीडियो अंदर आपणे डिटेल में जोईशुं। तो आई होप तमने आ वीडियो अंदर खूबज सरस मजानुं नॉलेज मळ्युं छे अने मळ्युं तो मित्रों त्यारे ज लाइक करी देजो अने तमारा मित्रोने पण कहेजो आ चेनल ने जुए जेथी तमने नीटनुं खूबज डिटेल में माहिती मळती रहे अने एक्जाम माटे एक खूबज सरस मजाना प्रश्नों सॉल्व करी शके। तो मित्रों नेक्स्ट वीडियो में फरीथी मळीए त्यां सुधी आवजो मित्रों। थैंक यू सो मच।